નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વિશ્વગ્રામ વિદ્યાપીઠ શૈક્ષણિક સંકુલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે સૌ પ્રથમ બધા જ વિદ્યાર્થી મિત્રોને હેપી ન્યૂ યર અને આજે નવું વર્ષ તમારા બધા માટે ખૂબ શુભકારી લાભદાયી અને આરોગ્યમય નીવડે તેવી તમામ વિદ્યાર્થીઓને શુભેચ્છા અને વિદ્યાર્થીઓ મિત્રો નવ વર્ષ જે નવી મનોકામનાઓ લઈને આવે છે તેવી રીતે તમે પણ અભ્યાસની બાબતમાં ખૂબ શ્રેષ્ઠ બનો ખૂબ સારા માર્ક લઈ આવો અને ખૂબ આગળને આગળ વધતા રહો તેવી તમને બધાને શુભેચ્છા આપણું પ્રથમ છત્ર પૂરું થયું છે અને બીજું છત્ર શરૂ થયું છે તો બીજા સત્રની શરૂઆત આપણે કરીએ છીએ આપણો પાઠ્યપુસ્તકનો તેરમો પાઠ છે મહાત્માના માણસ ખૂબ સુંદર મજાની નવલિકા છે વિદ્યાર્થી મિત્રો અને આમાંથી ઘણા બધા પ્રશ્નો છે તો એક વિગત આપણે બધાએ યાદ રાખવાની છે તો સૌ પ્રથમ મહત્માના માણસ સૌ પ્રથમ તમને પ્રશ્ન થશે કે વળી મહાત્માના માણસ આવતી કંઈ શીર્ષક હોતું હશે તો સૌ પ્રથમ આપણે સમજી લઈએ કે મા ઉપર જો લોપ ચિહ્ન કરેલું છે જ્યારે તમે જોજો ઘણીવાર સાહેબ શબ્દ બોલવાને બદલે આપણે સાબ બોલીએ છીએ બરાબર તો સાબ બોલીએ ત્યારે સા અને બ વચ્ચે પણ આવું લોપ લોપચિહ્ન આપેલું હોય છે અને લોપ લોપચિહ્નનો અર્થ એવો થાય છે કે વચ્ચેનો એક અક્ષરનો લોપ થઈ જાય છે એટલે કે તે નીકળી જાય છે તો સાહેબ છે એમાંથી હે શબ્દનો લોપ થઈ જાય છે અને આપણે સાબ શબ્દ બોલીએ છીએ તો અહીંયા પણ એવી જ રીતે છે અહીં પણ લોપ થઈ થાય જશેનો તો કે મહાત્મા આખો શબ્દનો અર્થ શું છે તો કે મહાત્માના માણસ હવે મહાત્મા એટલે કોણ આપણે બધાને ખબર છે કે ગાંધીજી ગાંધીજીને આપણે મહાત્મા તરીકે ઓળખીએ છીએ એનો અર્થ એવો થાય છે કે મહાન એવી આત્મા અને માણસ એટલે કે તેમના વ્યક્તિ એટલે અહીં કહેવાનો અર્થ એવો છે કે ગાંધીજી જેવા વિચારોવાળો માણસ બરાબર ગાંધીજીના જેવા વિચારો હતા બરાબર એ વિચારોનું પાલન કરનારો અથવા તેના નિયમોનું પાલન કરનાર માણસ એવો અર્થ થાય છે તો મહાત્માના માણસ બરાબર ખાસ કરીને નવલિકાનો નાયક છે મણિભાઈ તે ગાંધીજીના આદર્શોનું તેના નિયમોનું ખૂબ પાલન કરે છે અને સત્યાગ્રહમાં જોડાય છે તેની સુંદર મજાની વાત આ નવલિકામાં કરી છે એટલા માટે શીર્ષક આપેલું છે મહાત્માના માણસ એટલે કે ગાંધીજીનો માણસ અને કરતા એટલે કે ખાસ કરીને શબ્દ વાપરીશું આપણે લેખિકા કારણ કે લેખિકા બહેન અહીં સ્ત્રી છે બરાબર છે લેખક સ્ત્રી છે એટલે કે અહીંયા માટે લેખિકા શબ્દ વાપરીશું અને જેમનું નામ છે ધીરુ બહેન પટેલ અને કૃતિનો સાહિત્ય પ્રકાર છે નવલિકા નવલિકા અથવા તમે ટૂંકી વાર્તા પણ લખી શકો અને શેમાંથી લીધું તો ઇન્કલાબ ઝિંદાબાદ માંથી આમાંથી આપણને ચાર પ્રશ્નોમાંથી કોઈ પણ એક પ્રશ્ન હેતુલક્ષીમાં પૂછાય તો આપણે એક પણ માર્ક એનો છૂટવો જોઈએ નહીં રાત્રે કોઈ બે વાગ્યે પણ જગાડીને કોઈ આપણને પૂછે કે મહાત્માના માણસના લેખિકાનું નામ જણાવો તો ધીરુબેન પટેલ અથવા તેનો સાહિત્ય પ્રકાર જણાવો તો નવલિકા અને શેમાંથી લીધું તો ઇન્કલાબ ઝિંદાબાદમાંથી તો આ બધા પ્રશ્નો એકદમ આપણે પાકા કરી નાખવાના છે તો હવે આપણે જોઈએ મહાત્માના માણસ નવલિકા વિશે તો જેના લેખિકા છે ધીરુબહેન પટેલ અને તેમનો જન્મ ઓગણત્રીસ ઓગણીસો જોઈએ તેમનો પરિચયમાં અને આમાંથી પણ આપણને ઘણા બધા હેતુલક્ષી પ્રશ્નો પૂછાય તેવા છે ટૂંકી વાર્તા નવલકથા અને એકાંકી ક્ષેત્રે યશસ્વી પ્રદાન કરનાર ધીરુબહેન ગોરધનભાઈ પટેલનો જન્મ વડોદરામાં થયો હતો જો આમાંથી તેમનું પૂરું નામ પૂછાય તો ધીરુબહેન ગોર્ધનભાઈ પટેલ અને તેમનું જન્મસ્થળ તો વડોદરા ત્યારબાદ જોઈએ આગળ અધૂરો કોલ એક લહર વિશ્રંભકથા અને જાવલ એમના ટૂંકી વાર્તાના સંગ્રહો છે જુઓ એમના કોઈ પણ ટૂંકી વાર્તાના સંગ્રહો બે પૂછાય આપણને તો યાદ રાખવાના છે ત્યારબાદ આગળ જોઈએ વડવાનલ શીમળાના ફૂલ વાવંટોળ વમળ કાદંબરીની માં સંશય બીજ એમની નવલકથાઓ છે તો નવલકથાઓ પણ કોઈ પણ આપણને બે પૂછાય છે વાંસનો અંકુર આંધળી ગલી આગંતુક અને અનુસંધાન તેમની લઘુ નવલકથાઓ છે લઘુ એટલે કે નાની એમની નાની નવલકથાઓ છે અને ખાસ રાખજો આગંતુક બરાબર આગંતુક એમની જે નવલકથા છે એના વિશે આપણે ચર્ચા કરીશું પણ આગ આગંતુક નવલકથા તે તેમની ખૂબ પ્રખ્યાત છે ફેમસ છે અને આ નવલકથાને દિલ્હી અકાદમીનો એવોર્ડ એનાયત થયેલો છે ત્યારબાદ આગળ જોઈએ પર દુઃખ ભંજન પેસ્ટનજી ગગનના લગન તેમના હાસ્યના પુસ્તકો છે પહેલું ઈનામ પંખીનો માળો અને વિનાશને પંથે તેમના નાટ્યના સંગ્રહો છે મનનો માનેલો અને માયા પુરુષ એ બે સંગ્રહો રેડિયો નાટિકાના છે જો રેડિયો નાટિકાના પણ ક્યારેક આપણને પૂછાય તો પણ એમના વિશે પણ તમને યાદ હોવું જોઈએ તો તેમના બે રેડિયો નાટિકા સંગ્રહ છે મનનો માલે માનેલો અને માયા પુરુષ ધીરુ બહેને ભવની ભવાઈ ફિલ્મનું પટકથા લેખન પણ કર્યું છે ખાસ રાખજો યાદ એમણે કઈ ફિલ્મનું પટકથા લેખન કર્યું તો ભવની ભવાઈ અથવા એવું પણ પૂછાય કે ભવની ભવાઈ ફિલ્મનું પટકથા લેખન કોણે કર્યું છે તો પટેલ નમણી નાગરવેલ એમનો એકાંકી સંગ્રહ છે બતકનું બચ્ચું અંડેરી ગંડેરી ટીપરીટેન તેમજ મિત્રાના જોડકણા તેમના બાળ સાહિત્યના પુસ્તકો છે તો વિદ્યાર્થી મિત્રો આમાંથી ગમે તે ભાગના કોઈપણ બે પુસ્તકોના નામ પૂછાય બે સંગ્રહો પૂછાય તો આપણે યાદ રાખવાના છે ત્યારબાદ ખૂબ આઈએમપી પ્રશ્ન આવે છે તેમને રણજીતરામ સુવર્ણચંદ્રક એ મળેલો છે તેમજ આગંતુક નવલકથાને સાહિત્ય અકાદમી દિલ્હીનો એવોર્ડ એનાયત થયા છે તો આ હતો ધીરુબેન પટેલનો પરિચય અને હવે આપણે તેમાંથી જોઈએ થોડાક હેતુલક્ષી પ્રશ્નો વિશે તો નમણી નાગરવેલ કોનો એકાકી સંગ્રહ છે તો ધીરુબહેન પટેલનું ત્યારબાદ જોઈએ ધીરુબહેન પટેલની કઈ કૃતિને સાહિત્ય અકાદમી દિલ્હીનો એવોર્ડ મળ્યો છે તો આગંતુક બરાબર આગંતુક નવલકથાને ખાસ રાખજો યાદ એટલે પછી કોઈને ન રહી ફરિયાદ ત્યારબાદ જોઈએ ભવની ભવાઈ ફિલ્મનું કથા લેખન કોણે કર્યું છે તો ધીરુબહેન પટેલ ધીરુબહેન પટેલ રેડિયો નાટિકાના બે સંગ્રહો આપ્યા છે ક્યાં ક્યાં તો ખંડેરી ગંડેરી અને મિત્રોના જોડકણા ત્યારબાદ જેલમાં રૂપાંતરણ પામેલો મણિભાઈ કયા પાઠનો નાયક છે તો મહાત્માના માણસ ત્યારબાદ કથા અને જાવલ કોના વાર્તા સંગ્રહો છે તો ધીરુબહેન પટેલ તો વિદ્યાર્થી મિત્રો આ પ્રમાણે પ્રશ્ન પૂછાઈ શકે અને આ નવલિકાની અંદર મુખ્ય ચાર પાત્રો છે તેમાં નાયક છે મણિભાઈ તેમની પત્ની હીરા અને તેમના પિતા છે ઝેરીભાઈ અને મણિભાઈ છે તેમનો પુત્ર છે તેનું નામ છે જાવલ તો આ ચાર પાત્રો છે એ ચાર પાત્રો તમારે ખાસ યાદ રાખવાના છે અને એમાં મુખ્ય પાત્ર છે મણિભાઈનું પાત્ર બરાબર અને તે જ નવલિકાનો નાયક છે બરાબર તો હવે આપણે જોઈએ ગાંધીના માણસો સત્યાગ્રહીઓ જેલમાં જતા બાહ્યાંતર કેવી રીતે રીતે કેવા રૂપાંતરણ પામે છે તેનો ઉત્તમ નમૂનો નવલિકા નાયક મણિભાઈ છે જુઓ ગાંધીજીના માણસો જે સત્યાગ્રહીઓ છે અને જેલમાં તેનું કેવું રૂપાંતર થાય છે એના જે વિચારો છે તેના પરિવર્તન થાય છે તેનો સૌથી શ્રેષ્ઠ નમૂનો આ નવલિકાના નાયક મણીભાઈનો છે ઓછા અધૂરા અભ્યાસે જેલ સાથીઓની સાચી શીખ સંગતને સંગતે ખુદને પણ શંકા જાગે તેવું પરિવર્તન મણિભાઈમાં થયું છે અડબોથનો જવાબ અહિંસાથી આપવાની વાત તેના ગળે ઉતરતી નહોતી કિંતુ જેલમાંથી છૂટીને ઘરે જતા પતિવ્રતા પત્ની હીરાને

ભારત માતાની આઝાદી માટે મથતા મરતા વીરોની ઝાંખી આ કરાવે છે તો ખાસ કરીને આપણો દેશ જ્યારે ગુલામ હતો ગાંધીજીએ જ્યારે સત્યાગ્રહ શરૂ કર્યો હતો અને તે સત્યાગ્રહમાં ઘણા લોકો જોડાયા હતા અને અંગ્રેજો તેમને જેલની સજા કરી લેતો એવું જ પાત્ર છે મણિભાઈ જેલને જેલની સજા થઈ છે પણ જેલની અંદર પણ તે કોઈનું સહન કરી શકતો નથી બરાબર એક શબ્દ કોઈને ગાળ આપે તો તે સહન કરી શકતો નથી તેના ઘણા બધા અનુભવો આ નવલિકામાં જણાવ્યા છે કે તે શિક્ષક પણ જ્યારે તેને ખોટી રીતે મારે છે ત્યારે શિક્ષકને પણ તે સામો જવાબ આપી દે છે તો કોઈનું ખોટું સહન કરવાની શક્તિ તેનામાં પહેલેથી જ નથી એટલે અહીં જે સિપાહીઓ છે તેને મારે છે તેને ખાવાનું આપે છે તે પણ સારું નથી આપતા એટલે આખરે તે ખૂબ જ ગુસ્સે આવી જાય છે અને એના ગુસ્સાને કારણે સિપાહીઓ તેને વધારે માર મારે છે પણ આખરે પોતાના જે સાથીદારો છે તે તેને સમજાવે છે અને આખરે તે ગાંધીવાદી બને છે અને બધું જ સહન કરતા શીખે છે અને આખરે તેને જેલમાંથી રજા આપે છે પોતે ઘરે જાય છે અને તેનું ઘરે જવા જતા પોતાના વિચારો છે તે સમગ્ર વિચારોનું વર્ણન પોતાના જે માતા પિતા છે તે તેમને ઝાકરો આપે છે તેમની પત્ની છે તે તેમને અપનાવે છે અને આ રીતે જે નવલિકા છે તેનો અંત એક સુખદ રીતે આવે છે પણ એક મહાત્માના માણસ કેવા હોવા જોઈએ તેનું ઉત્તમ ઉદાહરણ આ નવલિકામાંથી આપણને જોવા મળે છે તો જોઈએ વિદ્યાર્થી મિત્રો આપણે પાઠ તરફ હવે માફી માંગીને નથી છૂટ્યો કંઈ સર કંઈ સરકારે જખ મારીને છોડ્યો છે જો જખ મારીને છોડવું એટલે કે ના છૂટકે બરાબર રૂઢિપ્રયોગ છે જખ મારીને છોડવું એટલે કે ના છૂટકે તેને છોડવું અહીં જે મણિભાઈ છે તે જેલમાંથી છૂટી ગયા છે તેના વિચારો છે જણાવે છે મણિભાઈના મગજનો કેફ કેફ એટલે નશો એના થાકેલા પગના પ્રત્યેક ડગલામાં નવું જોર પૂરતો હતો અને એટલે જે લાંબી ડાંફે ગામના ધૂળિયા રસ્તા પર નાના નાના ગોટા ગોટા ઉડાડતો ચાલ્યો જતો હતો અહીં ડાંફે ડાંફ એટલે કે પગલાં તો જુઓ મણિભાઈ પોતે કહે છે કે કંઈ માફી માગી નથી છૂટો કે મને માફ કરી દો મને છોડી દો મારે ઘરે જવું છે આ રીતે કરગરીને કે માફી માગીને પોતે છૂટ્યો નથી પણ સરકારે ના છૂટકે તેને છોડવો જ પડ્યો છે અને મણિભાઈના મગજનો જે નશો છે એના થાકેલા પગના પ્રત્યેક દરેક ડગલામાં એક નવું જોશ પૂરતું હતું નવી ચેતના ઉત્પન્ન કરતો હતો અને એટલા માટે જ એ પોતાના લાંબા ડગલા દ્વારા ગામના ધૂળિયા ધૂળિયા એટલે કે ધૂળવાળા રસ્તા પર નાના નાના ગોટા ઉડાડતો ચાલ્યો જતો હતો જ્યારે ધૂળવાળો રસ્તો હોય એના પર જ્યારે પગલું પડે એટલે ધૂળના ગોટા ઉડે છે એવી રીતે મણીભાઈ પણ ધૂળના ગોટા ઉડાડતા ચાલ્યા જાય છે બાકી એના શરીરમાં તો રહ્યું હતું જ શું જુઓ એના શરીરમાં કંઈ રહ્યું જ નહોતું વધારે ખેંચીશું તો એ ઠાઠડી પર જ બહાર નીકળશે એવો ડર ન લાગ્યો હોત તો સરકારે હજી છોડ્યો ન હોત હજી એ ચક્કી પીસતો હોત દંડુકાના માર ખાતો હોત કાંકરીવાળા રોટલા તરછોડીને ઊભો થઈ જતો હોત અને એ બદલની નવી નવી શિક્ષા સહેતો હોત જુઓ અહીં મણિભાઈને છોડવા પાછળનું કારણ એ છે કે તે શરીરમાં એકદમ લેવાઈ ગયા હતા બરાબર હવે જો વધારે તેને જેલમાં રાખે તો એના શરીરની માત્ર ઠાઠડી એટલે કે જીવ વગરનું શરીર બરાબર જે માણસનું મૃત્યુ પામ્યું હોય અને તેને સ્મશાને લઈ જતા હોય તો તેને ઠાઠડી કહેવામાં આવે છે તો જો વધારે સમય તેને જેલમાં રાખ્યો હોત ને તો તેની ઠાઠડી જ બહાર જ નીકળે એટલે કે તે મરી જાત મૃત્યુ પામત એટલે એના શરીરમાં કાંઈ હવે રહ્યું નહોતું એટલે જ્યારે સૈનિકોને સિપાહીઓને સરકારને એવો ડર લાગ્યો કે જો વધારે સમય હવે રાખીશું જેલમાં તો તેની ઠાઠડી જ નીકળશે એટલે એવો ડર ન લાગ્યો તો હજી પણ સરકારે તેને છોડ્યો હોત નહીં હજી ચક્કી પીસતો જ ચક્કી એટલે કે જે કાંઈ દરણા દળવાની જેલની અંદર ચક્કી પીસવામાં આવે છે તે ચક્કી પીસતો હોત અથવા દંડુકાના માર ખાતો હોત તો અહીં દંડુકો એટલે કે નાની લાકડી કાંકરીવાળા રોટલા તર છોડીને જ્યારે રોટલા આપે છે તે રોટલામાં કાંકરી હોય છે તો કાંકરીવાળા રોટલાને છોડીને એ ઊભો થઈ જતો જમતો નથી અને એ માટે એને નવી નવી શિક્ષા મળતી અને તે સહ એ સહન કરતો નવી નવી જેને શિક્ષા મળતી કારણ કે જેલના નિયમો છે કે ખાવું જ પડે અને તે રોટલા તર છોડીને ખાધા વગર ઊભો થઈ જતો ત્યારે તેને નવી નવી શિક્ષા મળતી પણ એ બધાનું પણ એ બધાનું એને મન કંઈ નહોતું એનાથી નહોતી સહેવાતી તે ગાળ આવો પણ ક્યારેક પ્રશ્ન પૂછાય કે મણિભાઈથી શું સહેવાતું નહોતું તો મણિભાઈથી ગાળ સહન થતી નહોતી બરાબર એ એને જે કાંઈ એને કદાચ માર મારવામાં આવે કે એ બધું એના મન કાંઈ જ નહોતું બરાબર એ બધું એને મન કાંઈ નહોતું પણ એનાથી ગાળ સહન થતી નહીં નાનપણથી જ એવી એની તાસીર હતી બરાબર એની તાસીર એટલે કે જે કાંઈ કુદરતી રીતે એનું એવી તાસીર હતી કે કોઈનો તોછડો બોલ સાંભળતા જ લોહી ઉકળી ઉઠતું જો અહીંયા રૂઢિપ્રયોગ છે લોહી ઉકળી ઉઠવું એટલે કે તરત ગુસ્સે થઈ જવું અથવા ગુસ્સામાં આવી જવું એટલે કે એની તાસીર જ એવું હતી બચપણથી જ કે કોઈનો તોછડો બરાબર આવો બોલ સાંભળે શબ્દ સાંભળે એટલે તે તરત જ ગુસ્સામાં આવી જતો ક્રોધે ભરાઈ જતો એમાં ને એમાં માસ્તરના માથામાં સ્લેટ મારીને નિશાળ છોડી દીધેલી જુઓ મેં તમને કીધું હતું ને તો જુઓ એ ગુસ્સામાં ને ગુસ્સામાં તેણે માસ્તરના માથામાં સ્લેટ સ્લેટ એટલે કે પાટી પહેલાંના સમયમાં જ્યારે ભણવા જતા ત્યારે બોલપેન કે નોટબુકનો એટલો બધો ઉપયોગ થતો નહોતો ત્યારે માત્ર પાટી અને પેન જનો વધારે ઉપયોગ થતો એટલે માસ્તર અહીં શિક્ષકના માથામાં પાટી મારીને નિશાળ તેણે છોડી દીધી હતી એમાં ને એમાં ત્રિભુવન વાણિયાની નોકરી છોડી દીધેલી જો ત્રિભુવન વાણિયા નામના જે દુકાનના માલિક છે ત્યાં તેમણે નોકરી કરેલી પણ નોકરી તેણે છોડી દીધી જીગરજાન ભેરુને મોયેથી પણ ગાળ ન સાંભળનારો આ મણિભાઈ અને એને જેલના બે ટકાના વર્ડરો ઘડીએને વારે ધમકાવતા બરાબર જો અહીં કોઈની તે ગાળ સહન કરતો નહીં બરાબર કારણ કે તેની નાનપણથી તેની તાસીર એટલે કે તેની પ્રકૃતિ જેવી હતી બરાબર તેની પ્રકૃતિ જ એનો સ્વભાવ જ એવો હતો કે તે કોઈનું કંઈ સહન કરી શકતો નહીં એટલે માસ્તરના માથે પણ તેને માથામાં પાટી મારીને નિશાળ છોડી દીધેલી અને ત્રિભુવન વાણિયાની નોકરી પણ છોડી દીધેલી અને પોતાના જીગરજાન મિત્રો હોય ભેરું હોય એના મોયે પણ તે ગાળ સાંભળતો નહીં અને આજે જેલના બે ટકાના વોર્ડરો એટલે કે ત્યાં જે પહેરો ભરનારા જે સૈનિકો છે એ તેમને ધમકાવતા પાપણના પલકારા જેટલી જ નિયમિતતાથી ગાળ દેતા મણિભાઈથી એ ન સહેવાતું જંગલી ઘોડાનું ટોળું ધરતી ધમરોળતું દોડી આવતું હોય એવો એક પ્રચંડ આવેગ એના મનમાં જાગતો અને એનું શરીર કાબૂમાં ન રહેતું જુઓ જંગલી ઘોડાનું એક ટોળું જ્યારે ધરતી ધમરોળતું દોડી આવતું હોય અતિશય એકદમ સાથે દોડતું હોય અને પ્રચંડ આવેગ એના મનમાં જાગતો અને એનું શરીર કાબૂમાં ન રહેતું બરાબર એટલે કે તે બે કાબુ બની જતો અહીં જુઓ વિરોધી શબ્દ તરીકે પૂછાય એનું શરીર કાબુમાં બે કાબુ બની જતું બરાબર કાબુ એનો વિરોધી શબ્દ થશે બે કાબુ અને સત્યાગ્રહીની આચાર સંહિતાના સીથરે ચિત્રે ચિત્રા ઉડી જતા એ વખતે અહીં જે સત્યાગ્રહી હોય એટલે કે સત્યનો આગ્રહ રાખનાર જે સત્યાગ્રહીનો જે એની સંહિતા હતી એનું જે પાલન કરતો એના તો ચિત્રે ચિતરા ઉડી જતા એટલે કે એને એક બાજુ મૂકી દેતો અહીં સત્યાગ્રહમાં જેને જોડાવવું હોય તેના ઘણા બધા નિયમો હોય છે તેને તેણે હંમેશા સત્ય બોલવું જોઈએ અને નાની સુની વાતમાં પણ એને ગુસ્સો કરવો નહીં કોઈની સાથે વધારે બોલવું નહીં બરાબર એકદમ સ્વભાવે શાંત રહેવું આવા ઘણા બધા તેના નિયમો હોય છે પણ મણિભાઈ છે એને જ્યારે કોઈ ગાળ આપતું બરાબર કોઈ ધમકાવતા ને માત્ર પાપડના પલકારા જેટલી તેને ગાળ દેતા ત્યારે એકદમ તે ગુસ્સામાં આવી જતો તે બેકાબુ બની જતો અને એવે વખતે સત્યાગ્રહીની જે આચાર સંહિતા હતી જેના નિયમો હતા એના ચિત્ર ચિત્રા ઉડી જતા એટલે કે એનું પાલન થતું નહીં ત્યારબાદ આગળ જોઈએ અને પછી મણિભાઈ ઉપવાસ કરતો એના કરતાં ઉંમરે મોટા વિદ્વાન અને જેમણે ગાંધીજીનું પડખું સેવેલું હોય એવા કેદીઓ પાસે જઈને એમની શાંત વાણી સાંભળતો અને લજવાતો જો મણિભાઈ ત્યારબાદ ઉપવાસ કરતો અને એના કરતાં ઉંમરમાં મોટા હતા વિદ્વાન એટલે કે જાણકાર અને જેમણે ગાંધીજીનું પડખું સેવેલું પડખું સેવવું એટલે કે તેમની પાસે રહ્યા હોય વધારે સમય તેમની પાસે રહ્યા હોય અને તેમની પાસેથી ઘણું બધું શીખેલા હોય એટલે ગાંધીજીનું પડખું સેવેલું હોય એવા કેદીઓ પાસે જઈને કેદી એટલે કે જે જેલવાસીઓ છે એની પાસે જઈને તેની શાંત વાણીને સાંભળતો અને પોતે લજવાતો એટલે કે શરમાતો એણે હજારેક વાર એવો નિર્ણય કર્યો હશે કે ફરી આવવું ન બનવા દેવું જુઓ એક વખત નહીં કે બે વખત નહીં પણ તેમણે હજારેક વાર આવો નિર્ણય કર્યો હશે તો આગળનું જે વાક્ય હતું કે કેદીઓ પાસે જઈને એમની શાંત વાણી સાંભળતો અને લજવાતો આવું વાક્ય પૂછાય અને એવું કહે કે વિશેષણ ઓળખાવો તો શાંત કારણ કે વાણી મુખ્ય સંજ્ઞા છે વિશેષ્ય છે અને તેનું વિશેષણ છે શાંત તો શાંત વિશેષણ છે એણે હજારેકવાર નિર્ણય કર્યો હશે કે ફરી આવવું ન બનવા દેવું છતાં ગાળ સાંભળતાની સાથે જ એણે પ્રયત્નપૂર્વક કેળવેલી અહિંસા એકદમ અલોપ થઈ જતી અને તે એકલો પડી જતો જુઓ તેણે હજાર વાર નિર્ણય કર્યો કે હવે ફરી ક્યારેય ગમે તેમ કોઈ મને બોલે તો પણ મારે તેની સામે બોલવું નહીં ઝઘડવું નહીં ગુસ્સો કરવો નહીં છતાં પણ ગાળ સાંભળતા જ તેણે પ્રયત્નપૂર્વક કેળવેલી જે અહિંસા હતી તે અલોપ થઈ જતી તે દૂર થઈ જતી અને તે એકલો પડી જતો એકલો અટુલો ઓછું ભણેલો એક ધરતીનો બાળ જેણે બળબળતા બપોરે કે ચોમાસાની હેલીમાં બળદ સાથે બળદ બનીને ખેતર ખેડ્યા છે એને જાજુ બોલ્યાની ફાવટ નથી ફાવટ એટલે કે હોશિયારી ચીવટ નથી જેણે જિંદગી પાસેથી કોઈ વધારે પડતી માંગણી નથી કરી સાગરના મોજા સાથે શંખલું જેમ કિનારે ઘસડાઈ આવે એમ રાષ્ટ્રીયતાના જુવાળમાં તે પોતાના ગામથી ઉંચકાઈને અહીં જેલમાં આવી પહોંચ્યો છે તો વિદ્યાર્થી મિત્રો જુઓ મણિભાઈ જેલમાંથી છૂટી ગયા છે અને તેમના જે મંતવ્યો તેમના વિચારો છે તેમનું વર્ણન આ પેરેગ્રાફમાં કરેલું છે કે જ્યારે તે સૈનિકોની સામે બોલતો તેના માટે એના બદલે તેને વધારે શિક્ષા થતી એટલે જ્યારે એને બધા સમજાવતા અને શાંતવાળી તેમની સાંભળતો અને પોતે શરમાતો અને તેમણે હજાર વખત નિર્ણય કર્યો છે કે હવે ફરી ક્યારે આવું બનવા દેવું નહીં પણ છતાં પણ ગાળ સાંભળતાની સાથે જ એ તરત જ એકદમ અહિંસક એકદમ અલોપ થઈ જઈ એકદમ અલોપ થઈ જતી જે એણે હંમેશા અહિંસા છે કોઈના પર હિંસા કરવી નહીં એટલે અહિંસા જેવું વર્તન કરવાનું હતું પણ અહિંસા હતી એ એકદમ અલોપ થઈ જતી દૂર થઈ જતી અને ત્યારે તે એકદમ એકલો પડી જતો અને એકલો અટૂલો એકદમ ઓછું ભણેલો આ ધરતીનો બાળક જેણે બળબળતા બપોરે બરાબર ઉનાળાના સમયમાં અને ચોમાસાની હેલીમાં હેલી એટલે કે અંધરાધાર વરસાદ બરાબર ઘણા દિવસો સુધી એક ધારો વરસાદ પડ્યા કરે એને હેલી કહેવાય છે તો હેલીમાં બળદ સાથે બળદ બનીને પણ ખેતર ખેડ્યા છે તેને વધારે બોલવાની હોશિયારી નથી આવડત નથી અને જેણે જિંદગી પાસેથી કોઈ વધારે માંગણી પણ કરી નથી સાગરના મોજા સાથે જેમ શંખલો હોય ને નાના શંખલા કે છીપલા એ જેમ કિનારે ઘસડાઈ આવે એમ રાષ્ટ્રીયતાની જુવાળમાં એ પોતાના ગામથી ઉંચકાઈ નહીં જેલમાં આવી પહોંચ્યો બરાબર તો વિદ્યાર્થી મિત્રો આમાંથી પણ આપણને ઘણા બધા પ્રશ્નો પૂછાઈ શકે કે મણિભાઈને શી શિક્ષા થયેલી તો મણિભાઈને જેલની શિક્ષા થયેલી શા કારણે સરકારે મણિભાઈને છોડી મૂક્યા તો મણિભાઈનું શરીર દુબળું પડી ગયું હતું એટલે જો વધારે જેલમાં રાખશો તો એની ઠાઠળી જ બહાર આવશે એવા ડરથી સરકારે મણિભાઈને છોડી મૂક્યા હતા મણિભાઈથી કઈ વાત સહેવાતી નહીં તો મણિભાઈને કોઈ ગાળ દે તો એ એનાથી સહેવાતી નહીં તેના પછી એવો પણ ઘણીવાર પ્રશ્ન પૂછાય છે કે હૃદય પરિવર્તન કરવા મણિભાઈ શો પ્રયત્ન કરતો તો હૃદય પરિવર્તન કરવા મણિભાઈ ઉપવાસ કરતો અને એમનાથી ઉમરે મોટા વિદ્વાન અને ગાંધીજીનું પડખું સેવેલા જેલવાસીઓની પાસે જઈને એમની શાંત વાણી સાંભળતો ત્યારબાદ આગળ જોઈએ અને મુદત પૂરી થતા જે પાછો પોતાને વતન પહોંચી બળદના પૂછવા આમળવાની અભિલાષા સેવે છે આમળવું એટલે કે મરડવું અને અભિલાષા એટલે ઈચ્છા જુઓ એક આવ ગામડાનો વ્યક્તિ છે બરાબર અને રાષ્ટ્રીયતાની જુવાળમાં એની જે એનો સત્યાગ્રહ છે તેની જુવાળમાં એના આવેશમાં એ પોતાના ગામથી ખેંચાઈને ઉચકાઈને સીધો જેલમાં આવી પહોંચ્યો છે પણ હવે તેની જેલની મુદ્દત પૂરી થઈ છે હવે પોતાના વતન તરફ તે જઈ રહ્યો છે ને ઘરે જઈને પણ વતનમાં જઈને પણ એ ફરીથી ખેતી જ કરવાનો છે બળદના પૂંછડા મરડવાની એની ઈચ્છા છે તે સેવે છે એનું શું એને શું કરવું એની ગતાગમ નહોતી અહીં ગતાગમ ન હોવી એટલે કે શું ન હોવી બરાબર કાંઈ ખબર ન હોવી છતાંય એને હાથેથી કંઈક થઈ તો જતું જ જે સરકારને ન ગમે અને સત્યાગ્રહીઓ નહીં ન ગમે જુઓ એને હાથેથી કાંઈક ને કંઈક એવું થઈ જતું એને બિચારાને કંઈ ખબર પડતી નહોતી એટલે એવું થઈ જતું કે જે સરકારને પણ ન ગમે અને એના જે સાથીઓ હતા સત્યાગ્રહીઓ હતા એને પણ આ ગમતું નહીં બરાબર એવું કાંઈક ને કંઈક એનાથી થઈ જતું કાર્ય પરિણામે એ સરકારના કર્મચારીઓનો માર ખાતો અને એના મૃદુભાષી સાથીદારોનો ઠપકો પણ ખમતો જુઓ એનાથી એવું કાર્ય થતું એના કારણે એ સરકારના કર્મચારીઓનો તે માર ખાતો અને એના મૃદુભાષી સાથીદારોનો ઠપકો પણ ખમતો અહીં ખાસ કરીને તમારે આ જ્યારે આપણે ભણતા હોય ત્યારે બધાએ પોતાની ટેક્સ્ટબુક સાથે રાખીને જ બેસવું અને આમાં જુઓ એના મૃદુભાષી સાથીદારોનો ઠપકો પણ ખમતો આ વાક્ય ઘણીવાર આપણે વિરોધી શબ્દમાં પૂછાય છે કે રેખાંકિત શબ્દની જગ્યાએ વિરોધી શબ્દ મૂકીને વાક્યનો અર્થ ન બદલાય તે રીતે વાક્ય ફરીથી લખો તો મૃદુ ભાષી નીચે અંડરલાઇન કરેલી હોય તો મૃદુભાષીનો મૃદુ એટલે કે કોમળ અને તેનો વિરોધી શબ્દ થાય છે કઠોર તો એના કઠોર સાથીદારીઓ કઠોર સાથીદારોનો ઠપકો પણ ન ખમતો બરાબર આ રીતે વાક્યનો અર્થ બદલાવો જોઈએ નહીં ત્યારબાદ આગળ જોઈએ એ બધા ગાળામાં એના મનમાં એક ઝાંખું ઝાંખું સ્વપ્ન આકાર લઈ રહ્યું હતું જો આ બધા સમયગાળામાં બરાબર કંઈક ઝાંખું ઝાંખું જે સ્વપ્ન છે એ કંઈક આકાર લઈ લેતું હતું એ વિચારો આવતા હતા એકવાર ગાંધીબાપુના આશ્રમમાં જઈને પૂછવું છે આ એવું કેવું કે હું મૂંગે મૂકે ગાળ ખાઈ લઉં તો જ ભારત માતા આઝાદ થાય આ વાત એને સમજાતી નહોતી જુઓ ખરેખર તે સાચો છે કારણ કે ગાંધીજીના જે સત્યાગ્રહ નહીમો હતા તેમાં એકદમ મૌનનું સેવવું તો અહીં પણ કહે છે કે હું મૂંગે મૂગો ગાળ ખાઈ લઉં તો ભારત માતા આઝાદ થાય આ કેવું એટલે એક વખત ગાંધીબાપુના આશ્રમમાં જઈને મારે પૂછવું છે કે આ એવું તો કેવું આ વાત એને સમજાતી નહોતી તો આપણ ઘણીવાર પ્રશ્ન પૂછાય કે મણિભાઈએ ગાંધીજીને શું પ્રશ્ન કરેલો તો મણિભાઈએ ગાંધીજીને પ્રશ્ન કરેલો કે આવું કેવું કે હું મૂંગે મોયે ગાળ ખાઈ લઉં તો જ ભારત માતા આઝાદ થઈ જો કે જેલવાસી દરમિયાન એના સુશિક્ષિત ભાઈબંધોની મદદથી એનું ભણતર ઠીક ઠીક આગળ વધ્યું હતું સુશિક્ષિત એટલે કે સારી રીતે ભણેલા ગણેલા બરાબર શું એટલે સારું અને શિક્ષિત એટલે કે ભણેલા ભાઈબંધુ એટલે કે પોતાના ભેરુઓની મદદથી એનું ઠીક ઠીક એટલે કે સારું સારું ભણતર પણ થયું અનેક અજાણી ચોપડીઓના પાનામાંથી અજવાળું પથરાતું જતું હતું અને એના મગજના નવા નવા વિસ્તાર શોધી કાઢતું હતું જુઓ જેલની અંદર તે ભણે છે તેના સાથીદારો છે ને એને ભણાવે છે અને તે બધું ઠીક ઠીક ભણે છે અને આખરે તેને વાંચતા પણ આવડે છે અને ચોપડીના પાનામાંથી જે અંજવાળું એટલે કે જે નવા નવા વિચારો તેને વાંચવા મળે છે એનાથી આખું જીવન બદલાઈ જાય છે તેના મગજના નવા નવા વિસ્તાર શોધી કાઢે છે મણિભાઈને બીક લાગતી કે પોતે કંઈક બદલાઈ રહ્યો છે અજાણ્યો થતો જાય છે આ નવો મણીભાઈ શું કરે ને શું નહીં કરે તે કંઈ કહેવાય નહીં તો એ આ બધું ઘડીક ગમતું ને ઘડીક ન ગમતું એવું બનીએ જતું હતું જુઓ અહીં મણિભાઈ વિશે આખું એનું જે હૃદય પરિવર્તન થઈ જાય છે એના વિશેની ખૂબ સુંદર મજાની માહિતી આપેલી છે કે મણિભાઈ છે તે પુસ્તકો વાંચે છે અને આખરે તેનું જીવન બદલાઈ જાય છે એટલે મણિભાઈને ક્યારેક બીક લાગતી કે પોતે બદલાઈ રહ્યો છે બરાબર પોતે અજાણ્યો થતો જાય છે અને પોતાને જ તે એક નવો મણિભાઈ કહે છે અને કહે છે કે નવો મણીભાઈ છે ને તે હવે શું કરશે અને શું ન કરશે બરાબર એ પણ તેને હવે સમજાતું નથી એટલે ક્યારેક ક્યારેક આ બધું તેને ગમતું અને ક્યારેક તેમને ગમતું પણ નહીં બરાબર આવું બધું તેના જે કાંઈ ભણી ગણી અને પોતે એક અજાણ્યો એક નવો જ મણીભાઈ બને છે પહેલાંનો જે મણીભાઈ હતો કે જે ગુસ્સો વારંવાર તેને આવી જતો કોઈનું ખોટું સહન કરતો નહીં ગાળતો તે જરા પણ સહન કરતો નહીં પણ હવે તે એકદમ બદલાઈ ગયો છે એકદમ અજાણ્યો થતો જાય છે અને પોતે જ કહે છે કે આ નવો મણીભાઈ છે એ હવે શું કરે અને શું નહીં કરે તે કાંઈ કહેવાય નહીં બરાબર અને આ બધું ક્યારેક ઘડીક એને ગમતું અને ઘડીક તેને ગમતું પણ નહોતું તો આ રીતે વિદ્યાર્થી મિત્રો મણિભાઈ છે એકદમ ગામડાનો છે અને સત્યાગ્રહની લડતમાં તે જોડાય છે અને આખરે તેને જેલમાં પૂરવામાં આવે છે પણ જેલની અંદર તેનું શરીર એકદમ લેવાઈ જાય છે અને આખરે ન છૂટકે સરકાર તેને છોડે છે અને પોતે ઘર તરફ જઈ રહ્યો છે પણ આવા તેના મનમાં જે વિચાર આવી રહ્યા છે તેનું હૃદય પરિવર્તન થાય છે અને પોતે કેવી રીતે બદલાઈ ગયો તેનું વર્ણન પણ અહીં કરેલું છે તો આજનો આપણો પાઠ છે એ પાઠ આપણે અહીંયા સુધી રાખીશું અને હવે તમને જે હોમવર્કના પ્રશ્નો મળે છે એ બધાએ ફરજિયાત હોમવર્ક કરવાનું છે વસ્તુ